सुवाहक पर बाह्य विद्युत क्षेत्र की शु असर થાય તે આપણે આજના લેક્ચરમાં સમજવાનું છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકોને મૂકવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્રની થતી અસરની સમજૂતી આપે. તો સૌથી પહેલા સુવાહકો એટલે શું? સુવાહકોની બંધારણ, સુવાહકોની રચના શું છે તે આપણે સમજીએ. તો વ્યાખ્યા આપણે બધા જાણીએ છીએ કે જે પદાર્થમાંથી વિદ્યુત અને ઉષ્માનું વહન થઈ શકે તે પદાર્થને સુવાહક તરીકે ઓળખાય છે. અને જે પદાર્થમાંથી વિદ્યુત અને ઉષ્માનું વહન નથી થઈ શકતું તેને અવાહક તરીકે ઓળખીએ છીએ. તો આ વિદ્યુત અને ઉષ્માનું વહન થાય છે તેના માટે જવાબદાર શું એ પણ જાણીએ છીએ કે સુવાહકોમાં ઘણા બધા મુક્ત વીજભાર હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, અને આ મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત અને ઉષ્માના વહન માટે જવાબદાર છે. તો સુવાહકોના બંધારણની આપણે વાત કરીએ તો કોઈ પણ પદાર્થનો બંધારણીય ઘટક આપણે જાણીએ છીએ, કોઈ પણ પદાર્થ નાના નાના સૂક્ષ્મ કણોનો બનેલો હોય. તો કોઈ પણ વાહકનું બંધારણ જોવા જઈએ તો તેના બંધારણમાં તેના બંધારણીય કણ તરીકે આપણે પરમાણુને વિચારીએ. તો ધાતુ પદાર્થના બંધારણમાં પરમાણુ તેનો બંધારણીય કણ છે તે માની લઈએ. પરમાણુનું બંધારણ જોવા જઈએ તો તે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનથી બનેલો છે, જેમાં પ્રોટોન ધન વીજભારિત, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત અને ન્યુટ્રોન વીજભારિત દ્રષ્ટિએ તટસ્થ. હવે પરમાણુના બંધારણમાં આ જે ત્રણ કણ છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, એની ગોઠવણીની વાત કરીએ તો ધન વીજભારિત પ્રોટોન અને વિદ્યુત ભાર રહિત ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રીય ભાગમાં હોય છે, જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. અને આ કેન્દ્ર ભાગમાં ધન વીજભારિત પ્રોટોન હોવાથી તે ન્યુક્લિયસનો કુલ વીજભાર આપણને ધન મળે છે. જ્યારે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય છે. હવે કોઈ પણ પરમાણુની તેની સામાન્ય સ્થિતિમાં જેટલા ધન વિદભારિત પ્રોટોન તેના ન્યુક્લિયસમાં હોય તેટલા જ ઋણ વિદભારિત ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય. આવી સ્થિતિમાં પરમાણુનો નેટ વિદભાર ગણીએ તો નેટ વિદભારનો અર્થ પરમાણુ પાસે રહેલા બધા જ ધન અને બધા જ ઋણ વિદભારનો બેઝિક. તો પરમાણુની સામાન્ય સ્થિતિમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી, વીજભારની દ્રષ્ટિએ બંને સરખા છે. જેટલો વીજભાર પ્રોટોન પાસે એટલો જ વીજભાર ઇલેક્ટ્રોન પાસે. પ્રોટોનનો વીજભાર ધન મૂલ્યનો, ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ મૂલ્યનો. તો બંનેની સંખ્યા સરખી હોવાથી આપેલો પરમાણુ જેટલો ધન વીજભાર ધરાવતો હશે એટલો જ ઋણ વીજભાર ધરાવતો. પરિણામે પરમાણુનો નેટ વીજભાર શૂન્ય હોય. આવી આપણે એક આકૃતિ દોરી. તો આ એક વાહક છે, તે વાહકમાં પરમાણુનું ચોકસાઈથી સ્થાન દર્શાવતું બિંદુ, જેને આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીએ છીએ. લેટિસ બિંદુ એટલે શું? તો ઘન પદાર્થમાં પરમાણુ પરમાણુ વચ્ચેનું જે બળ છે તે પ્રબળ હોય અને બે પરમાણુ વચ્ચેનું જે અંતર છે તે ખૂબ જ ઓછું. એટલે ઘન પદાર્થમાં પરમાણુ પોતાનું સ્થાન છોડીને ક્યારે ગતિમાં આવી શકતો નથી. ઘન પદાર્થના બંધારણમાં પરમાણુ પોતાના નિશ્ચિત સ્થાને મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતો હોય છે, તે પોતાનું સ્થાન ક્યારે છોડી શકતો નથી. એટલે ઘન પદાર્થમાં દરેક પરમાણુનું સ્થાન નિશ્ચિત રહે છે. અને પરમાણુનું સ્થાન જે નિશ્ચિત છે તે સ્થાન દર્શાવતા બિંદુને આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો આ ધાતુ પદાર્થ છે, ઘન પદાર્થ છે, તેમાં પરમાણુના સ્થાન દર્શાવતા આ નિશ્ચિત બિંદુઓ જેને આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીએ છીએ. અને લેટિસ બિંદુ પાસે રહેલા પરમાણુનો વિચાર કરીએ તો આ પરમાણુ અને દરેક પરમાણુ તેની સામાન્ય સ્થિતિમાં જેટલા ધન વીજભારિત પ્રોટોન ધરાવતો હોય
કેટલા ગુણથી પર ઇલેક્ટ્રોન એ દરેક પરમાણુ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે ઓરડાના તાપમાને આપણે ધાતુ પદાર્થનું અવલોકન કરીએ તો ઓરડાના તાપમાને જે ઉષ્મા ઊર્જા છે તે ઉષ્મા ઊર્જાનું શોષણ પરમાણુની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન દ્વારા થાય અને ઇલેક્ટ્રોન આ ઉષ્મા ઊર્જાનું શોષણ કરે પરિણામે ઇલેક્ટ્રોનની ઊર્જામાં વધારો થાય અને છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ આ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન ઉષ્મા ઊર્જાનું શોષણ કરીને કક્ષામાંથી બહાર નીકળી જાય છે અને કક્ષામાંથી બહાર નીકળેલા ઇલેક્ટ્રોન બે પરમાણુ વચ્ચેના અવકાશમાં બે પરમાણુ વચ્ચેની જગ્યામાં ગતિ કરે છે અસ્તર છે આવા ઇલેક્ટ્રોનને આપણે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ તો પરમાણુની છેલ્લી કક્ષામાંથી બહાર આવેલા ઇલેક્ટ્રોન જે બે પરમાણુ વચ્ચેની જગ્યામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય અને બરાબર યાદ રાખજો કે આ ઇલેક્ટ્રોન ઉષ્મા ઊર્જાનું શોષણ કરીને પરમાણુની કક્ષામાંથી જ બહાર નીકળ્યા છે ધાતુમાંથી બહાર નીકળી શકતા નથી એટલે પરમાણુની દ્રષ્ટિએ આ ઇલેક્ટ્રોન મુક્ત થયા છે એમ કહેવાય જ્યારે ધાતુમાં હજી તે બંધિત અવસ્થામાં છે તેમ કહેવાય ધાતુમાંથી બહાર નીકળી શકતા નથી જો આ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળવા જશે તો તેની અંદર રહેલા ધન આયનોનું આકર્ષણ બળ એની અંદર તરફ પાછું ખેંચી લેશે હવે જે પરમાણુની કક્ષામાંથી આ ઇલેક્ટ્રોન દૂર થાય છે તે બધા જ પરમાણુઓ હવે ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન તરીકે વર્તશે તો આ દરેક પરમાણુ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે ધન આયન તરીકે વર્તે છે અને ખરેખર આ ધન આયન એટલે શું તો પરમાણુની સામાન્ય સ્થિતિમાં ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન હતા એટલા જ ઇલેક્ટ્રોન કક્ષામાં હતા સમજવા માટે હું સોડિયમની વાત કરું સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે તો 11 ન્યુક્લિયસ આ પ્રોટોન ન્યુક્લિયસમાં 11 ઇલેક્ટ્રોન કક્ષામાં તો નેટ વિદ્યુતભાર 0 હવે બહારથી ઉષ્મા ઊર્જાનું શોષણ કરીને છેલ્લી કક્ષાનો એક ઇલેક્ટ્રોન દૂર થઈ જશે તો હવે આ જ સોડિયમના પરમાણુ પાસે ટોટલ 10 જ ઇલેક્ટ્રોન વધે છે જ્યારે ન્યુક્લિયસમાં તો 11 પ્રોટોન છે તો આવી પરિસ્થિતિમાં એનો નેટ વિદ્યુતભાર ગણવા જઈએ તો 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનો સરવાળો કરીએ ત્યારે તેનો વિદ્યુતભાર +1e મળે છે એટલે કે તે પરમાણુ હવે ધન વિદ્યુતભાર ધરાવે છે તો દરેક પરમાણુ પાસે જે ધન વિદ્યુતભાર છે તે શેને કારણે છે તો ન્યુક્લિયસમાં જે પ્રોટોન છે તેની સંખ્યા કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે થઈ ગઈ છે કારણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન બહારથી ઉષ્મા ઊર્જાનું શોષણ કરીને કક્ષામાંથી દૂર થઈ ગયું છે એટલા માટે અને આ જે ધન વિદ્યુતભાર દર્શાવેલો છે તે ખરેખર ન્યુક્લિયસમાં એક પ્રોટોન વધારે છે તેવું દર્શાવે છે અને પરમાણુ પોતાનું ક્યારેય સ્થાન છોડી શકતા નથી અને આ ધન વિદ્યુતભાર પરમાણુના કેન્દ્રમાં છે એટલે આ ધન વિદ્યુતભાર પણ પોતાનું સ્થાન ક્યારેય છોડી શકશે નહીં પોતાના મધ્યમાં સ્થાને દોલન કરતો હોય છે જ્યારે છેલ્લી કક્ષામાંથી બહાર આવેલા ઇલેક્ટ્રોન એ બે પરમાણુ વચ્ચેની જગ્યામાં અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરશે આ ધાતુ પદાર્થનું ધન પદાર્થનું બંધારણ છે હવે આવા ધાતુ પદાર્થને આવા વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બહારના વિદ્યુત ક્ષેત્રની આ વાહક પર શું અસર થશે એ આપણે અત્યારે સમજવાનું છે તો બહારનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવીએ આ બહારનું નિયમિત વિદ્યુત ક્ષેત્ર અને બહારના વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એને હું અત્યારે E0 વડે દર્શાવું હવે આ વાહકને આપણે આમાં મૂકી બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી આ વાહક છે તો ધન અને ઋણ આયન સમગ્ર વાહક વિદ્યુત ક્ષેત્રમાં છે એટલે વિદ્યુત ક્ષેત્રની અસર તે વાહકની અંદર રહેલા ધન અને ઋણ આયન પર થશે વિદ્યુત ક્ષેત્રને કારણે વાહકની અંદર રહેલા ધન અને ઋણ બંને આયનો વિદ્યુત બળ અનુભવે
અને આપણે જાણીએ છીએ કે ધન આયન પર જે બળ લાગે તે હંમેશા ક્ષેત્રની દિશામાં લાગશે વિદ્યુત બળ અને ઋણ આયન પર જે બળ લાગે તે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એટલે ધન અને ઋણ આયનો પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ અનુભવે છે અને આ વિદ્યુત ક્ષેત્રના બળની અસર હેઠળ જે મુક્ત અવસ્થામાં ઇલેક્ટ્રોન છે તે ગતિ કરીને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાતા જશે તો અસ્તવ્યસ્ત ગતિમાં જે ઇલેક્ટ્રોન છે તે આ બહારના વિદ્યુત ક્ષેત્રના બળની અસર હેઠળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને આ વાહકની કિનારી પાસે ગોઠવાય છે પણ યાદ રાખજો આ બહારના વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે વિદ્યુત બળ લાગે છે ઇલેક્ટ્રોન બળ એ એટલું બધું પ્રબળ નથી ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર લાવી શકે એટલે આ બળની અસર હેઠળ ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિમાં હતા તે એક જ દિશામાં ગતિ કરીને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરીને ધાતુની કિનારી સુધી પહોંચે છે ધાતુમાંથી બહાર નીકળી શકતા નથી આ બળ હજુ એટલું બધું પ્રબળ નથી થયું કે જે ઇલેક્ટ્રોનને ધાતુમાંથી બહાર લાવી શકે એટલે ધાતુની કિનારી પાસે તેની ગતિ અટકી જાય છે ધન આયનો શું તો યાદ રાખજો આ આકૃતિમાં જે ધન આયન દર્શાવેલો છે જે ધન વિદ્યુતભાર દર્શાવેલો છે તે પરમાણુના ન્યુક્લિયસમાં રહેલા એક પ્રોટોનનો વિદ્યુતભાર દર્શાવેલો છે અને પરમાણુની ગતિ ક્યારેય થવાની નથી ધાતુમાં વાહકમાં પરમાણુ પોતાના મધ્યમાન સ્થાને માત્ર દોલન કરતો એટલે આ વિદ્યુત ક્ષેત્રના બળની અસર હેઠળ આ જે ધન આયન છે તે ધન આયનની ગતિ ક્યારે થશે તેમ છતાં આપણે એમ કહીએ છીએ કે આ બળની અસર હેઠળ આ ક્ષેત્રની દિશામાં ધન આયનનો પ્રેરણ થાય છે તો ખરેખર આ ધન આયન આ જે આયન છે તે ગતિ કરીને ત્યાં પહોંચતા નથી તો ક્ષેત્રની દિશામાં આ ધન આયનનો કઈ રીતે પ્રેરિત થાય છે એની નાનકડી એવી એક સમજૂતી આપી દઈએ તો આ એક વાહકનો વિચાર કરીએ આ એક વાહક પદાર્થ છે સામાન્ય સ્થિતિમાં હોય એવા એના ત્રણ પરમાણુને દર્શાવી અને બધા જ પરમાણુ અત્યારે સામાન્ય સ્થિતિમાં એટલે એના કેન્દ્રમાં જેટલા ધનની ભારી પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન એની કક્ષામાં ભ્રમણ કરે છે પરિણામે દરેક પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે હવે માની લઈએ કે આ પરમાણુ એ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરે છે અથવા તો આ પરમાણુની કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે અને આને દૂર કરેલો ઇલેક્ટ્રોન આ વાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરતો છે જે ઇલેક્ટ્રોનને આપણે અત્યારે અહીંયા દર્શાવી દઈએ અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને આ પરમાણુની કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર થતો હોવાથી તે ધન આયન તરીકે વર્તે અને અત્યારે હું માની લઈએ છીએ કે આની કક્ષામાંથી કોઈ ઇલેક્ટ્રોન દૂર નથી થયેલો પરિણામે આ બંને તટસ્થ છે હવે આ વાહકને બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો ત્યારે શું બને એ જોઈએ તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ વાહકને હવે અહીંયા મૂકવામાં આવે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E0 વડે દર્શાવો તો આ બહારના વિદ્યુત ક્ષેત્ર વડે અંદર રહેલા ધન અને ઋણ બંને આયન પર બળ લાગશે ધન આયન ઉપર જે બળ લાગે છે આ દિશામાં કેટલું વીજ ભાર અને વિદ્યુત ક્ષેત્રના ગુણાકાર અને ઋણ આયન ઉપર જે બળ લાગે છે આ દિશામાં તો ઇલેક્ટ્રોન જે ઋણ આયન છે એ તો ઓલરેડી મુક્ત હતો તો આ વિદ્યુત ક્ષેત્રના બળની અસર હેઠળ આ ઋણ ભારિત ઇલેક્ટ્રોન જે મુક્ત થયેલો છે તે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ અને અસ્તવ્યસ્ત ગતિ કરે છે કે ચોક્કસ દિશામાં ગતિ કરીને અહીંયા પહોંચે છે જ્યારે આ ધન આયન પણ એટલું જ બળ અનુભવે છે ક્ષેત્રની દિશામાં પણ એ ધન આયન એટલે ખરેખર યાદ રાખજો પરમાણુના ન્યુક્લિયસનો વિદ્યુતભાર છે પરમાણુની ગતિ શક્ય નથી ધાતુ પદાર્થમાં ઘન પદાર્થમાં એટલે આ બળની અસર હેઠળ આ ધન આયન ગતિ કરીને આ તરફ જતો નથી એટલે પરમાણુનો ધન આયન પણ શું ઘટના બને કે આ બહારના વિદ્યુત ક્ષેત્રોનું ઇલેક્ટ્રોન પર જે બળ લાગે છે તે આ દિશામાં છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એ બળની અસર હેઠળ
આ બીજા પરમાણુની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન આ બળની અસરથી ખેંચાઈને અહીંયા આવી જશે એટલે આ પરમાણુને જે એક ઇલેક્ટ્રોન ગુમાવેલો હતો તે ઇલેક્ટ્રોન એને પાછો મળી જાય પરિણામે તેના ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન એટલા જ કક્ષામાં ઇલેક્ટ્રોન પૂરા છે એટલે આ પરમાણુ તટસ્થ બની જશે એટલે ઘણા એક ધરાવતું એવું તટસ્થ બની જાય અને આની કક્ષામાં જે ઇલેક્ટ્રોન આ બળની અસરથી થોડો દૂર થયો એટલે આ ધન આયન ધન વિકર્ણ તરીકે વર્તે હવે આ બાહ્ય ક્ષેત્રનું જે બળ છે ઇલેક્ટ્રોનનું તે બળની અસર હેઠળ આની કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય તો આને જે ઇલેક્ટ્રોન ગુમાવેલો છે તેને પાછો મળી જાય છે એટલે ફરીથી તે તટસ્થ બની જાય હવે આ પરમાણુ દ્વારા એક ઇલેક્ટ્રોન દૂર થયું એટલે તે ધન આયન તરીકે વર્તે છે તો આ રીતે જ્યારે સુવાહકને બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પરમાણુની છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન પર જે વિદ્યુત બળ લાગશે તે બળની અસર હેઠળ એક પરમાણુની કક્ષાનો ઇલેક્ટ્રોન બીજા પરમાણુની કક્ષામાં એની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન આ પરમાણુની કક્ષામાં એક પછી એક ઇલેક્ટ્રોન જમ્પ લગાવીને આગળ આવતો અને જે પરમાણુની કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થયો હોય તે પરમાણુ ધન આયન તરીકે વર્તતો જશે હવે એવું માની લઈએ કે આ પરમાણુ આ વાહકનો આ છેલ્લો પરમાણુ છે એને જે ઇલેક્ટ્રોન ગુમાવેલો છે તે હવે એને કોઈ પાછું મળવાનું નથી કારણ કે એની આગળ કોઈ નવા પરમાણુ છે નહીં તો આ પરમાણુ કાયમ માટે પોતાની છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવી દેશે પરિણામે તે ધન આયન તરીકે વર્તશે તો અહીંયા આપણે હવે આ આકૃતિ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી જોઈએ છે આ આકૃતિ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં અહીંયા જે ધન આયન હતો ધન વિદ્યુતભાર છે તે આપણે અહીંયા જોઈએ છીએ એટલે આપણે એવું માની લઈએ છીએ કે આ ધન વિદ્યુતભાર પર આ ક્ષેત્રનું જે બળ લાગે છે તે બળની અસર હેઠળ આ ધન વિદ્યુતભાર ગતિ કરીને અહીંયા પહોંચે છે ખરેખર તે ધન વિદ્યુતભાર ગતિ કરીને ત્યાં પહોંચતો નથી ગતિ તો માત્ર ઇલેક્ટ્રોનની થાય છે અને ઇલેક્ટ્રોનની ગતિને કારણે અહીંયા ધન વિદ્યુતભારનું પ્રેરણ થાય છે ધન વિદ્યુતભાર ક્યારેય ગતિમાં આવતો નથી ગતિની આરંભિક વાળી ઇલેક્ટ્રોનની થશે તો વાહકને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ક્ષેત્રની દિશામાં જે ધન આયન આપણે જોઈએ છીએ તે ધન આયનનું પ્રેરણ થાય છે જ્યારે ઋણ વિભારિત ઇલેક્ટ્રોન ગતિ કરીને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે તો અહીંયા જે ઋણ આયન છે ઇલેક્ટ્રોન છે તે ક્ષેત્રના બળની અસર હેઠળ ગતિ કરીને અહીંયા કિનારી પાસે ગોઠવાય છે જ્યારે ક્ષેત્રની દિશામાં જે ધન વિભારો છે તે ગતિ કરીને ત્યાં આવેલા નથી પણ આ રીતે ધન વિભારનું પ્રેરણ થયું છે એટલે આ ધન વિભારો પ્રેરિત થયેલા છે આ ઇલેક્ટ્રોન ગતિ કરીને આવેલા છે આ રીતે બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ વાહકમાં કે કિનારી પાસે ધન અને ઋણ વિભારોનું પ્રેરણ થયું છે અને હજી એક વખત યાદ કરાવી દો આ વિદ્યુત ક્ષેત્ર એટલું વધુ પ્રબળ નથી કે જે ધાતુમાંથી આ ઇલેક્ટ્રોન અને ધન આયનને બહાર ખેંચી શકે જો ધાતુમાંથી આ ઇલેક્ટ્રોનને બહાર લઈ આવવા હોય તો એના માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 10^8 વોલ્ટ પ્રતિ મીટર જેટલું ખૂબ જ પ્રબળ હોય જો બહારનું વિદ્યુત ક્ષેત્ર આટલું બધું પ્રબળ હોય તો આ ઇલેક્ટ્રોન તે ધાતુમાંથી બહાર લઈ આવી શકે પણ અત્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આના કરતા ખૂબ જ ઓછી છે અને એક પણ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર ઉત્સર્જન પામતો નથી તો હવે અહીંયા શું જોવા મળે છે ધન અને ઋણ વિભારોની ગોઠવણી બદલી ગઈ છે એક કિનારી પાસે ધન બીજી કિનારી પાસે ઋણ તો ખરેખર આ એક ડાયપોલ ની રચના થાય છે એવું કહી શકાય એક ધન આયન એક ઋણ આયન મૂલ્ય સમાન અને બીજા ની અને પરિમિતન એટલે વાહકમાં આવા વિદ્યુત ડાયપોલની રચના થાય એવું આપણે વિચારી શકીએ અને તેના ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની હોય છે તો ધાતુની અંદર આ જે ધન અને ઋણ વિદ્યુતભારનો પ્રેરણ થયો તેમાં આ ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફની દિશામાં એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કોણ ઉત્પન્ન કરે છે આ પ્રેરિત થયેલા ધન અને ઋણ વિદ્યુતભાર
બહારના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જે ધન અને ઋણની ભારો એકબીજાથી અલગ દિશામાં વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે તે ઋણ ભારો અંદર આ એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે કી વડે દર્શાવી તો અંદર ઉત્પન્ન થયેલ વિદ્યુત ક્ષેત્ર બહાર વિદ્યુત ક્ષેત્ર અને શરૂઆતમાં આ ધન અને આ ઋણની ભારના મૂલ્ય ઓછા હોય છે સંખ્યા ઓછી હોય છે બહારના ક્ષેત્રનો વિરોધ કરે છે પરિણામે બહારના ક્ષેત્રની જે ધાતુની અંદર અસરકારકતા છે તે અસરકારકતામાં ઘટાડો થાય છે પણ નાબૂદ થતી નથી જ્યાં સુધી બહારના ક્ષેત્રની અસર અહીંયા ધાતુ પર થશે ત્યાં સુધી વધુને વધુ ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વધારે ને વધારે ધન આયનો ક્ષેત્રની દિશામાં ગોઠવાતા જશે ધન અને ઋણ વિદ્યુતભારોની સંખ્યામાં વધારો થતો જશે પરિણામે આ ધનથી ઋણ તરફનો અંદરનો જે વિદ્યુત ક્ષેત્ર છે તે પણ વધતું જશે અને એક એવી અવસ્થા આવે કે આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર બહારના વિદ્યુત ક્ષેત્ર જેટલું બની જાય તો હવે બહારના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જેટલી છે એટલી જ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ અંદરના ધન અને ઋણ વિદ્યુતભારોથી ઉત્પન્ન થાય દિશા પરસ્પર વિરુદ્ધ તો મૂલ્ય સમાન દિશા પરસ્પર વિરુદ્ધ એટલે પરિણામી મૂલ્ય શૂન્ય તો આવી અવસ્થામાં હવે ધાતુની અંદરનું વિદ્યુત ક્ષેત્ર એ પૂર્ણ રીતે બહારના ક્ષેત્રની અસર નાબૂદ કરી દેશે અને આ અવસ્થામાં ધાતુની અંદરનું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે શૂન્ય થઈ જશે જેટલું ક્ષેત્ર બહાર છે તેટલું ક્ષેત્ર અંદર છે મૂલ્ય સમાન દિશા પરસ્પર પરિણામી ક્ષેત્રની તીવ્રતા શૂન્ય અને હવે ધાતુની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે એટલે હવે ધાતુની અંદર કોઈ જ વિદ્યુતભાર કોઈ જ વિદ્યુત બળ અનુભવતા નથી વિદ્યુત બળનું સૂત્ર છે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રનો ધાતુની અંદર પરિણામી ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થઈ એટલે હવે ધાતુની અંદર રહેલો એક પણ વિદ્યુતભાર બહારના ક્ષેત્રથી વિદ્યુત બળ અનુભવતો નથી પરિણામે હવે અહીંયા વિદ્યુતભારની કોઈ જ ગતિ થવાની નથી પરિણામે અહીંયા ઋણ વિદ્યુતભારની સંખ્યામાં વધારો નહીં થાય અને અહીંયા ધન વિદ્યુતભારની સંખ્યામાં વધારો નહીં થાય વિદ્યુતભારની સંખ્યામાં જે વધારો થતો હતો તે હવે અટકી જશે આ બહારના વિદ્યુત ક્ષેત્રની ધાતુ પર વાહક પર થતી અસર છે તો આમાંથી હવે આપણે કેટલા મુદ્દા અલગ કાઢી શકીએ કે જ્યારે જ્યારે સુવાહકને બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ત્યારે સુવાહકની કિનારી પર વિદ્યુતભારોની સ્થિર અવસ્થાની ગોઠવણી જોવા મળે છે યાદ રાખો જે ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભારો છે તે કિનારી પર સ્થિર અવસ્થામાં જ ગોઠવાય આ જે વિદ્યુતભારો છે તે ક્યારે ગતિમાં આવતા નથી શા માટે એ હમણાં આપણે સમજીએ બીજું કે વાહકની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય જ્યાં સુધી વાહકની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થાય ત્યાં સુધી ધન અને ઋણ આયનોની સંખ્યામાં વધારો થશે જ્યાં સુધી ધાતુની અંદરનું વિદ્યુત ક્ષેત્ર બહારના ક્ષેત્ર જેટલું ન થાય ત્યાં સુધી આ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારની સંખ્યા વધતી જશે અને જ્યારે બંને સમાન મૂલ્ય ન થઈ જાય અંદરનું ક્ષેત્ર શૂન્ય થઈ જાય ત્યારે આ ગોઠવણી અટકી જશે તો પેલું વાહકની કિનારી પાસે વિદ્યુતભારોની સ્થિર વિતરણ જોવા મળે છે બીજું વાહકની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય ત્રીજું કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય હોવાથી વાહકની અંદર રહેલા વિદ્યુતભારો કોઈ બળ અનુભવતા નથી પરિણામે વાહકની અંદર વિદ્યુતભારની ગતિ પણ અટકી જાય છે આવી સ્થિતિમાં હવે જો
આપણે વાહકની અંદર કોઈ પણ બિંદુ પાસે ગાઉસિયન પૃષ્ઠનો વિચાર ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ ગાઉસિયન પૃષ્ઠ વિચારી કોઈ પણ બિંદુ પાસે તો આ વાહકની અંદર મે ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લીધેલું છે તો એ ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલો નેટ વિભાર મારે ગણવો છે તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ સંકલનમાં e સદિશ dot ds સદિશ બરાબર સિગ્મા q / એપ્સિલન જેને તો સિગ્મા q શું દર્શાવે છે ગાઉસિયન પૃષ્ઠની અંદર રહેલો નેટ વિભાર દર્શાવે અને એ નેટ વિભાર મૂલ્ય છે સંકલનમાં e સદિશ dot ds સદિશ હવે આ જે ગાઉસિયન પૃષ્ઠ છે તેની અંદરનું વિદ્યુત ક્ષેત્ર તો હંમેશા શૂન્ય છે પણ અમે E સદિશના સ્થાને શૂન્ય મૂકવાથી સિગ્મા q શૂન્ય મળશે એનો અર્થ એ જ્યારે જ્યારે વાહકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ત્યારે વાહકની અંદરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય થઈ જશે બંને એકબીજાની અસર ના થાય સાથે સાથે એની અંદરના કોઈ પણ બિંદુ પાસેનો નેટ વિભાર પણ શૂન્ય છે અને બરાબર યાદ રાખજો આપણે અત્યારે જે ગાઉસિયન પૃષ્ઠ વિચારેલું છે તે કોઈ પણ પદનું હોઈ શકે એટલે નાનું ગાઉસિયન પૃષ્ઠ પણ વિચારી શકાય અને મોટું ગાઉસિયન પૃષ્ઠ વિચારી શકાય કોઈ પણ કદના ગાઉસિયન પૃષ્ઠ માટે આ સિગ્મા ક્યુ શૂન્ય હશે અને તે કોઈ પણ આકારનો પણ વિચારી શકાય લંબગોળ વિચારી શકાય ત્રિપરિમાણમાં વિચારવાનું છે કવચ આકારનો વિચારી શકાય સમઘન પેટી આકારનો વિચારી શકાય તો વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેની અંદરના કોઈ પણ બિંદુ પાસે જે આપણે કોઈ પણ આકારનું કોઈ પણ કદનું ગાઉસિયન પૃષ્ઠ વિચારે તો તેની અંદર રહેલો નેટ વિભાર શૂન્ય હોય છે આ એક અગત્યનો મુદ્દો અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ધન અને ઋણ વિભાગની સપાટી પાસે સ્થિર ગોઠવણી જોવા મળે અને ત્યાર પછી જે કાંઈ બહારનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તે તમામ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા વાહકની સપાટીને લંબ હોય છે તો આ ત્રણ ક્ષેત્ર રેખાઓ ઉપરાંત વધારાની ક્ષેત્ર રેખાઓ દર્શાવો તો વધારાની ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે વાહકની બહારની સપાટીને લંબ અહીંયા કિનારી પાસે ઋણ વિભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ અંદર તરફ દર્શાવે અને ધન વિભાર છે એટલે બહાર તરફ કઈ રીતે બહાર આવશે સપાટીને લંબ રૂપે તો એક અગત્યનો મુદ્દો કે જ્યારે જ્યારે કોઈ પણ વાહકને બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે દરેક ક્ષેત્ર રેખાઓ વાહકની સપાટીને લંબ રૂપે જ મળે જો ધન વિભાર હોય તો લંબ રૂપે બહાર તરફ અને ઋણ વિભાર હોય તો લંબ રૂપે અંદર તરફ હવે એની સાબિતી તો આપણે વિચારીએ કે આ વાહકની એક સપાટી છે આ જે વાહક છે એની સપાટીનો નાનકડો એવો ભાગ અહીંયાથી અલગ દર્શાવી ત્યાં જે ધન વિભાગ છે તે ધન વિભાગ દર્શાવી અને બરાબર યાદ રાખજો વાહકને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે તેની સપાટી પાસે જે વિદ્યુતભારની ગોઠવણી થાય છે તે બધા જ વિદ્યુતભારો હંમેશા સ્થિર અવસ્થામાં જ હોય છે એક પણ વિદ્યુતભાર ક્યારેય ગતિમાન અવસ્થામાં મળતો નથી એટલે સપાટી પાસે રહેલો આ સ્થિર હવે અહીંયા આપણે બે દિશાઓ દર્શાવી એક દિશા વાહકની સપાટીને લંબ અને બીજી સપાટીને સમાંતર એટલે કે સ્પર્શકની દિશા દર્શાવી અને હવે આપણે થોડીવાર માટે એવું માની લઈએ છીએ કે આ બિંદુ પાસે જે ક્ષેત્ર રેખા છે તે સ્પર્શકની દિશામાં એટલે કે સપાટીને સમાંતર પણ નથી અને સપાટીને લંબ રૂપે પણ નથી અત્યારે અહીંયા જે ક્ષેત્ર રેખા છે તે સ્પર્શકની દિશા એ લંબ દિશામાં ન હોવાથી અન્ય કોઈ એક દિશામાં છે અને આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે E સદિશ વડે દર્શાવી અને એવું માની લઈએ છીએ કે તે સ્પર્શકની દિશા સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સદિશની
તેના બે ઘટકોમાં વિભાજન કરી શકાય તો આ વિદ્યુત ક્ષેત્ર જે સપાટીને લંબ દિશામાં પણ નથી સપાટીના સ્પર્શકની દિશામાં પણ નથી તે વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો વિચારે એક સ્પર્શકની દિશામાં ઘટક એક શિરોલાભ સપાટીને લંબ દિશામાં ઘટક એમાં ખૂણો જે અક્ષની સાથે બનતો હોય તે દિશામાં હંમેશા કોષ વિભેદી નથી એટલે આ વિદ્યુત ક્ષેત્રનો આ દિશામાં જે ઘટક છે એ કોષ થીટા જે સ્પર્શકની દિશામાં હોવાથી તેને વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક છે તેમ કહી શકાય અને આ દિશામાં સાઈન વિભેદી આવી છે જે સપાટીને લંબ દિશાનો ઘટક છે લંબ ઘટક તો જ્યારે જ્યારે વિદ્યુત ક્ષેત્ર સપાટીને સમાંતર કે લંબ દિશામાં ન હોય ત્યારે ત્યારે આવા વિદ્યુત ક્ષેત્રના આવા બે ઘટકો મળે છે એક સ્પર્શકની દિશાનો એક સપાટીને લંબ દિશાનો હવે આ સ્પર્શકની દિશામાં જે ઘટક છે તેને કારણે આ ધન વિભાર બળ બને છે માની લો કે આ ધન વિભાર સ્મોલ ક્યુ છે તો આ વિદ્યુત ક્ષેત્રના ઘટકની અસર હેઠળ તેના પર લાગતું બળ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રના ગુણાકાર અને આ બળની અસર હેઠળ આ વિભારની સપાટીને સમાંતર ગતિ થવી જોઈએ યાદ રાખજો આ સપાટીને લંબરૂપે જે ઘટક છે તે ઘટકની અસર હેઠળ તેની ગતિ ક્યારેય શક્ય નથી કારણ કે વીજ બહાર ગતિ કરીને સપાટી સુધી પહોંચી જાય છે સપાટીમાંથી બહાર નીકળી શકે એટલું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ નથી એટલે લંબ ઘટકને કારણે જે બળ લાગે ક્યુ ઈ સાઈન થીટા આ ઘટકની અસર હેઠળ હવે એની ગતિ શક્ય નથી કારણ કે એ ગતિ કરીને તે કિનારી પાસે પહોંચી જાય છે અને ધાતુમાંથી તો આ વીજ બહાર બહાર નીકળવાનું નથી એટલે આ ઘટકને કારણે આ દિશામાં વિભારની ગતિ શક્ય નથી પણ આ ઘટકને કારણે આ દિશામાં ગતિ મળી શકે આ બળની અસર તો જો આ ઘટકની હાજરી હોય તો આ વિભાર સપાટીને સમાંતર ગતિ કરતો હોવો જોઈએ હવે ઉલટું વિચારી કે જો આ વિભાર વાહકની કિનારી પાસે ગતિમાન અવસ્થામાં હશે તો આ ઘટકની હાજરી હશે આ બળ એના ઉપર લાગતું હશે આપણને શું જોવા મળે છે જેટલા વિદ્વારો કિનારી પાસે ગોઠવાય છે તે બધા જ વિદ્વારો સ્થિર અવસ્થામાં છે એક પણ વિદ્વારની ગતિ થતી નથી અને ગતિ નથી થતી એનો અર્થ કિનારી પાસે ગોઠવાયેલો એક પણ વિદ્વાર બહારના ક્ષેત્રનું કોઈ બળ અનુભવતો નહીં બહારના ક્ષેત્રનો આ ગતિ માટે જવાબદાર જે ઘટક છે તે શૂન્ય હવે ક્યુ ઈ અને કોસ થીટા આ ત્રણ પદનો ગુણાકાર શૂન્ય છે એમાં વિદ્વાર તો શૂન્ય નથી બહારનો વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય નથી તો ક્યુ નોટ ઇક્વલ ટુ 0 ઈ નોટ ઇક્વલ ટુ 0 તો ફરજિયાત કોસ થીટા નું મૂલ્ય શૂન્ય થવું જોઈએ તો કોસ થીટા નું મૂલ્ય શૂન્ય થાય છે એનો અર્થ કે થીટા શું હોઈ શકે તો અહીંયા જે આપણે ખૂણો વિચારેલો છે થીટા તે ખૂણાનું મૂલ્ય 90 અંશનું હશે એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર આ સપાટીને લંબરૂપ તો આના આધારે આપણે કહી શકીએ કે વાહકને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ક્ષેત્ર રેખાઓ હંમેશા વાહકની સપાટીને લંબરૂપે જ હોય જો વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીને લંબરૂપે ન હોય તો એવી અવસ્થામાં આવા વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો હોય એમાં સ્પર્શકની દિશાનો જે ઘટક છે એના બળની અસર હેઠળ વિદ્યુતભારની ગતિ થવી જોઈએ પણ વાહકમાં કોઈ પણ વિદ્વાર કિનારી પાસે ગતિમાન અવસ્થામાં જોવા મળેલો નથી કિનારી પાસેના બધા વિદ્વાર સ્થિર અવસ્થામાં છે એનો અર્થ કે ગતિ માટે જવાબદાર એવા કોઈ બળની હાજરી હશે નહીં એટલે એફ બરાબર 0 પરિણામે થીટા બરાબર 90 એટલે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ દિશામાં જ હોય તો કેટલા મુદ્દાની સમજૂતી અત્યારે રહેલી તો જ્યારે વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બાહ્ય ક્ષેત્રની અસરનો પહેલો મુદ્દો કે ક્ષેત્ર રેખાઓ વાહકની સપાટીને લંબરૂપે હોય ધન વિદ્વાર હશે તો લંબરૂપે બહાર તરફની દિશામાં ઋણ વિદ્વાર હશે તો લંબરૂપે અંદર તરફની દિશામાં બીજો મુદ્દો કે ક્ષેત્રની દિશામાં વાહકની કિનારી પાસે ધન વિદ્વાર અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કિનારી પાસે ઋણ વિદ્વાર સ્થિર અવસ્થામાં ગોઠવણી જોવા મળે છે વિદ્વારોનું કિનારી પાસે સ્થિર વિતરણ જોવા મળે
પહેલો મુદ્દો ક્ષેત્રરેખાઓ લંબરૂપે બીજો મુદ્દો કિનારી પાસે લિંબવાળી સ્થિર ગોઠવણી જોવા મળે ત્રીજો મુદ્દો કે વાહકની અંદરની બાજુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય થઈ જાય શા માટે બહાર જેટલું ક્ષેત્ર છે એટલું ક્ષેત્ર એની અંદર ઉત્પન્ન થાય છે બહારના ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કોણ ઉત્પન્ન કરે છે એને કિનારી પાસે ગોઠવાયેલા ધન અને ઋણ અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય ત્યાં સુધી આ ધન અને ઋણની બાજુની સંખ્યામાં વધારો થાય તો અંદરની બાજુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય અને ત્યાર પછી મુદ્દો કે આવી અવસ્થામાં વાહકની અંદરના કોઈ પણ બિંદુ પાસે કોઈ પણ આકારનું અને કોઈ પણ કદનું ગૌસિયન પૃષ્ઠની ચાલે તો તે ગૌસિયન પૃષ્ઠની અંદર આવેલો વિભાગ શૂન્ય એટલે વાહકને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે વાહકની અંદરનો પરિણામી વિદ્યુત ભાગ હંમેશા શૂન્ય મળે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વાહક પર થતી અસરની સમજૂતી મેળવે છે હવે આપણે વિચારીએ કે આ જે વાહક છે તે વાહક એકદમ નક્કરનો અને નાળિયેર જેવા આકારનો હોય તો અને નાળિયેર આપણે વિચારીએ તો આમ જોવા જઈએ તો સખત નક્કર લાગે પણ અંદરથી ખાલી હોય એટલે અંદરથી ખાલી હોય એવા કોઈ એક વાહકને આપણે વિચારીએ તો અંદરથી ખાલી હોય એવો આ વાહક છે એમાં આટલો ભાગ ખાલી છે આને આપણે એક બખોલ તરીકે ઓળખીએ બખોલ વાળો વાહક એટલે અહીંયા વાહક પદાર્થનું દ્રવ્ય છે ધાતુ પદાર્થ છે જ્યારે આટલો ભાગ વચ્ચેથી ખાલી છે જેને આપણે એક બખોલ તરીકે ઓળખીએ આવા વાહકને બહારના ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થાય તો બહારનું ક્ષેત્ર આપણે દર્શાવીએ આ બહારથી લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર ત્યારે ક્ષેત્રની દિશામાં એની કિનારી પાસે ધન આયનો ગોઠવાશે અને વિરુદ્ધ દિશામાં ઋણ આયનો ગોઠવાશે અને ધનથી ઋણ તરફ અંદરની બાજુએ એક નવું ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ક્ષેત્રનું મૂલ્ય વધતા વધતા જ્યાં સુધી બહારના ક્ષેત્ર જેટલું ન થઈ જાય ત્યાં સુધી આ ધન અને ઋણની ભારોની સંખ્યા વધતી જશે અને જ્યારે અંદરનું વિદ્યુત ક્ષેત્ર આ બહારના ક્ષેત્ર જેટલું બની જાય ત્યારે અંદર જે ઇજબારો છે તેના પરનું બળ શૂન્ય થઈ જશે અંદરની બાજુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે અને હવે નવા ઇજબારો અહીંયા કિનારી પાસે જમા થતા નથી તો આવી અવસ્થામાં પણ વાહકના કોઈ પણ બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય વાહકની અંદર કોઈ પણ બિંદુ પાસે તેનો નેગેટિવ ભાર શૂન્ય હોય હવે વિચારીએ કે આ બકોલની અંદરના ભાગમાં શું તો બકોલની અંદર પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ હોય અને જો આ બકોલની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો આવી સ્થિતિમાં હું અહીંયા અન્ય કોઈ પણ વીજભારને મૂકી દઉં તો અહીંયા મૂકેલા કોઈ પણ વીજભાર પર આ બહારના વિદ્યુત ક્ષેત્રની અસર થતી નથી કારણ કે બહારના વિદ્યુત ક્ષેત્રને કારણે અહીંયા કોઈ પરિણામી બળ લાગશે નહીં અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા માટે શૂન્ય રહેવાનું તો આ બકોલની અંદર રહેલો વિદ્યુતભાર બહારના ક્ષેત્રનું બળ અનુભવતો નથી આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે શિલ્ડિંગનો અર્થ શું સુરક્ષિત તો આ બકોલમાં રહેલો વિદ્યુતભાર પર બહારના ક્ષેત્રની અસર થતી નથી એટલે બકોલની અંદર રહેલો વિભાગ એ બહારના ક્ષેત્રથી સુરક્ષિત છે બહારનું ક્ષેત્ર તેના પર બળ લગાડી શકતું નથી આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે તો શું થશે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની વ્યાખ્યા કે જ્યારે બકોલવાળા વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે બકોલની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા માટે શૂન્ય રહે છે એટલે બકોલની અંદર જો અન્ય કોઈ વિદ્યુતભારને મૂકવામાં આવે તો તે વિદ્યુતભાર બહારના વિદ્યુત ક્ષેત્રનું બળ બની જાય છે આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે એવું વિચારીએ કે બકોલની અંદર આપણે જે બહારથી વિદ્યુતભાર મૂકીએ છીએ તે ધન વિદ્યુતભાર છે સમજવા માટે અહીંયા આ ત્રણ વિદ્યુતભાર દર્શાવ્યા તો એ ત્રણ વિભાગ
બહારના ક્ષેત્રને કારણે કોઈ બળ અનુભવશે નહીં. તો ચાલો હવે ધાતુનું વિદ્યુત ક્ષેત્ર જે શૂન્ય હતું એનું શું? જ્યારે કોઈ વાહકને બહારના ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ધાતુની અંદરનું પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો આ બફરવાળા વાહકને બહારના ક્ષેત્રમાં મૂકીએ ત્યારે બફરની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, બહારના વિદ્યુત ક્ષેત્ર અને ધાતુમાં પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. એટલે બફરની અંદર જે વિદ્યુત તે બહારના ક્ષેત્રનું કોઈ પણ અનુભવતા નથી. હવે આપણે કહીએ છીએ કે બફરની અંદરના જે વિદ્યુતભારો છે એ તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવાના છે. એટલે બફરની અંદરના વિસ્તારમાં અત્યારે કંઈક વિદ્યુત ક્ષેત્રની હાજરી હશે અને બફરની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે એના માટે જવાબદાર કોણ? એ બફરની અંદર રહેલો વિદ્યુતભાર. તો અત્યારે કે જ્યારે બફરની અંદર આપણે વિદ્યુતભાર મૂકીએ છીએ ત્યારે બફરની અંદર વિદ્યુત ક્ષેત્રની હાજરી છે જેના માટે જવાબદાર આવી છે. બહાર તો ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર હાજર હતું જ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર હાજર છે. તો આ ધાતુની અંદર શું? ધાતુમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે? તો વિચારો કે જેટલા ધન વિદ્યુતભાર આપણે અહીંયા ગોઠવીએ છીએ એટલા જ વિદ્યુતભાર ધાતુમાંથી ગતિ કરીને આ બફરની કિનારી પાસે ગોઠવાઈ જશે અને અંદરના જે ધન વિદ્યુતભારો છે એટલા જ વિદ્યુતભારો એ બફરની કિનારી પાસે ગોઠવાઈ જાય. પરિણામે આ સ્થિતિમાં પણ ધાતુની અંદરનો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહેશે. તો કોઈ પણ અવસ્થામાં વાહકની અંદર પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહે. પછી નક્કર વાહક હોય તો પણ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, બફરવાળો વાહક હોય અને બફરની અંદર કોઈ વિદ્યુતભાર ન મૂકેલો હોય ત્યારે પણ વાહકનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, અને બફરવાળા વાહકમાં બફરની અંદર વિદ્યુતભાર મૂકેલો હોય તો પણ વાહકનું વિદ્યુત ક્ષેત્ર, વાહકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ મૂકે. તો ચાલો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વાહક પર થતી અસર છે. હવે એના પછીના ટોપિકની વાત કરીએ કે વાહક પર આપણે બહારથી કોઈ વિદ્યુતભારને મૂકીએ તો તે વાહક વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? ચાલો તેના પછીનો ટોપિક, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાહક પર વિદ્યુત ભાર મૂકવામાં આવે ત્યારે તે વાહક વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની ગણતરી. તો આપણે કોઈ એક વાહક વિચારીએ, આ નક્કર વાહક છે, આ નક્કર વાહક અને કોઈ પણ સ્થિતિમાં આ વાહકની અંદરની પરિણામે વિદ્યુત ક્ષેત્ર તો હંમેશા શૂન્ય જ હશે. પછી બહારના ક્ષેત્રની હાજરી હોય કે ન હોય, નકર વાહક હોય કે બકલવાળો વાહક હોય, વાહકના અંદરના કોઈ પણ બિંદુ પાસેનું પરિણામે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. એટલે વાહકની અંદરનો નેટ વિદ્યુતભાર સિગ્મા ક્યુ શૂન્ય હશે અને વાહકની અંદર રહેલા વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત ક્ષેત્રનું બળ શૂન્ય. હવે આવી સ્થિતિમાં આપણે બહારથી આ વાહક પર વિદ્યુતભારને મૂકીએ તો જે વિદ્યુતભારને આપણે વાહક પર મૂકીએ છીએ તે બધા જ વિદ્યુતભારો વાહકની સપાટી પર ગોઠવાશે. વાહકની અંદર કોઈ જ વિદ્યુતભાર ગોઠવાતો નથી. યાદ રાખો, જો આપણે વાહકના અંદરના કોઈ પણ બિંદુએ અન્ય વિદ્યુતભારને મૂકીએ તો કિનાર સપાટી પાસેના આ જે વિદ્યુતભારો છે તેના અપાકર્ષણીય અસર હેઠળ તે વિદ્યુતભાર ગતિ કરીને ફરીથી કિનારી પર આવી જશે. એટલે ક્યારેય વાહકના અંદરના કોઈ પણ બિંદુએ આપણે વિદ્યુતભાર મૂકી શકતા નથી, અથવા તો વિદ્યુતભારને અંદરના કોઈ બિંદુએ મૂકીએ તો તે વિદ્યુતભાર સપાટીના અન્ય વિદ્યુતભારોના અપાકર્ષણીય અસર હેઠળ ગતિ કરીને સપાટી પાસે પહોંચી જાય. એટલે અંદરના કોઈ પણ બિંદુએ રહેલા વિદ્યુતભારોનો નેટ સરવાળો શૂન્ય. તો અત્યારે આપણે જે વિદ્યુતભાર વાહક પર મૂકીએ છીએ તે તેની સપાટી પર ગોઠવાય છે, પરિણામે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ જોવા મળે છે. અને માની લઈએ છીએ કે અહીંયા જે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે તે સિગ્મા,
શું હતું પૃષ્ઠઘનતાની વ્યાખ્યા સમજો કે કુલ વિદ્યુતભાર અને સપાટીના કુલ ક્ષેત્રફળનો ગુણોત્તર q/a અથવા તો સપાટી માટે s લખી દો q/s હવે આ જે વિદ્યુતભારો છે તેના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય ક્ષેત્રરેખાને દર્શાવી તો હમણાં બધી વાત કરેલી કે કોઈ પણ આકારના વાહકમાં ક્ષેત્રરેખાઓ હંમેશા તેની સપાટીને લંબરૂપે દોરે એટલે સપાટીને લંબરૂપે આ ક્ષેત્રરેખાઓ કોઈ પણ બિંદુ પાસે યાદ રાખજો ક્ષેત્રરેખાઓ સપાટીને લંબ દિશામાં આ ક્ષેત્રની તીવ્રતા અત્યારે આપણે ગણવી છે અને ક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરવા માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ શું હતો ગાઉસના નિયમનું સૂત્ર બંધ ગાળો E સદિશ ડોટ dAdS સદિશ બરાબર સિગ્મા q / એપ્સિલોન તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટેની પહેલી શરત બંધ ગાળો જોઈએ ગાઉસિયન પૃષ્ઠ અને ગાઉસિયન પૃષ્ઠ કેવા આકાર કયા આકારનો લઈ શકાય કોઈ પણ આકાર યાદ રાખજો પણ કેટલા પરિમાણો હોવું જોઈએ ત્રિપરિમાણ તો હું અત્યારે ત્રિપરિમાણમાં એક ગાઉસિયન પૃષ્ઠનો વિચાર કરું આ ગાઉસિયન પૃષ્ઠ છે નળાકાર આકારનો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ આપણે વિચારીએ છીએ નળાકાર આકારનું એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ અને તે ગાઉસિયન પૃષ્ઠને નામ આપેલું છે ખૂબ જ નાનું સપાટી છે ડેલ્ટા એસ ટેન્સ ટુ ઝીરો અને આ પિન બોક્સ ની ગોઠવણી એવી છે કે જેનો અડધો ભાગ ધાતુની અંદર આવે અને અડધો ભાગ ધાતુની બહાર આવે અને આ બે વર્તુળાકાર સપાટીની વચ્ચેનો અંતર એટલે કે નળાકારની લંબાઈ આપણે ખૂબ જ નાની ધારવાની છે એટલે આ જે બંને વર્તુળાકાર સપાટીઓ છે તે ધાતુની સપાટીની નજીકમાં છે તેમ વિચારવાનું તો આ ગાઉસિયન પૃષ્ઠને કુલ ત્રણ સપાટીઓ બે વર્તુળાકાર સપાટી અને એક વક્ર સપાટી તો આ એક વર્તુળાકાર સપાટી આ બીજી વર્તુળાકાર સપાટી અને ત્રીજી આ વક્ર સપાટી તો એ ત્રણે ત્રણ વક્ર સપાટી સાથે સંકળાયેલા ફ્લક્ષની આપણે ગણતરી કરી લઈએ તો આ પહેલી સપાટી જે વર્તુળાકાર છે એ ક્યાં છે ધાતુની અંદર અને ધાતુની અંદર તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા માટે શૂન્ય ધાતુની અંદર હંમેશા સિગ્મા q ઝીરો એટલે પહેલી સપાટી ક્લીન બોક્સની જ્યાં છે ત્યાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં ત્યાં તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય છે વક્ર સપાટીની વાત કરીએ તો વક્ર સપાટીના કોઈ પણ બિંદુએ સપાટીના ક્ષેત્રફળને રજૂ કરતો સદિશ ds સદિશ અને તે બિંદુએ જે ક્ષેત્રરેખા છે તે ક્ષેત્ર e સદિશ અને સપાટીના ક્ષેત્રફળનો સદિશ હંમેશા લંબરૂપે છે પરિણામે ખૂણો 90 તો બે સદિશોનો ડોર ગુણાકાર છે અને હવે હું આખા પિન બોક્સની વાત નથી કરતો એની અલગ અલગ સપાટીની વાત કરું છું પરિણામે અહીંયા આવે આ બંધવાળાની નિશાની આવશે જો બંધવાળો લખીએ તો એનો અર્થ કે આ આખા ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલી વાત થાય છે જ્યારે હવે આપણે એની અલગ અલગ એક એક સપાટી સાથે સંકળાયેલી વાત કરીએ છીએ એની દરેક સપાટી એ બંધવાળો નથી પરિણામ બંગાળાની નિશાની નથી બે સદિશોનો ડોર ગુણાકાર ઈ જી એસ કોસ થીટા તો વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્રની દિશા અને ક્ષેત્રફળના સદિશની દિશા વચ્ચેનો ખૂણો 90 કોસ 90 નું મૂલ્ય 0 પરિણામે વક્ર સપાટી સાથે પણ કોઈ ફ્લક્સ સંકળાતું નથી એટલે પિન બોક્સની ત્રણ સપાટીમાંથી બે સપાટી એવી છે કે ત્યાં કોઈ ફ્લક્સ નહીં ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હવે આપણે આ બીજી સપાટીની વાત કરીએ તો બીજી સપાટી માટે ક્ષેત્રફળનો સદિશ ક્ષેત્રની દિશા એટલે બીજી સપાટી માટે ખૂણો શૂન્ય મળે તો ચાલો બીજી સપાટી માટે ખૂણો શૂન્ય કોસ 0 નું મૂલ્ય 1
विद्युत क्षेत्र की तीव्रता की गणना करवानी का है संख्या 20 અને હવે સંકલન પણ લખવાની જરૂર નથી સંકલન ક્યારે લખવાનું હોય જ્યારે નાના નાના ટુકડા સાથે સંબંધિત ગણતરી કરીએ અને કુલ કિંમત માટે દરેકનો સરવાળો કરવામાં આવે ત્યારે તે સરવાળાને રજૂ કરવા માટે સંકલન લખવાનું હોય છે એટલે અહીંયા તો આપણે માત્ર આ એક નાનકડી એવી સૂક્ષ્મ સપાટી સાથે સંબંધિત ગણતરી કરીએ છીએ ત્યાં સંકલનની કે સરવાળાની જરૂર નથી એટલે સંકલનની નિશાની દૂર કરી દઈએ જમણી બાજુ લખીએ સિગ્માથી તો ક્યુ बराबर सिग्मा ए तो बीज भाग कितनो बीज भाग वाहक की सपाटी पर छे ते कुल बीज भाग तो सिग्मा क्यू नो अर्थ छु गाउसियन पृष्ठ नी अंदर रहेलो बीज भाग तो आ जे पिल बॉक्स छे एनी अंदर जे वाहक की सपाटी छे ते सपाटी पर रहेलो बीज भाग आ सपाटी मा रहेलो बीज भाग सिग्मा क्यू केवी ते मले सिग्मा અને આ અંદર જે સપાટી છે તેના ક્ષેત્રફળ ગણવાનું અને અંદર કેટલી સપાટી હશે તો પિલ બોક્સની આ સપાટીનું ક્ષેત્રફળ જેટલું છે એટલા ક્ષેત્રફળવાળી વાહકની સપાટી તેની અંદરથી પસાર થઈ છે પરિણામે 20 અથવા ડેલ્ટા x અપોન એપ્સિલન ચાલો ડેલ્ટા x કેન્સલ થઈ જાય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સિગ્મા અપોન એપ્સિલન तो वाहक नी सपाटी पर જ્યારે આપણે વીજ ભારની ત્યારે વાહક વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હંમેશા સિગ્મા અપોન એપ્સિલન વિરુદ્ધ હોય છે જે અંતરથી સ્વતંત્ર છે અહીંયા અંતર કોઈ નથી એટલે અંતરથી સ્વતંત્ર છે કોઈ પણ અંતરે આ તીવ્રતાનું મૂલ્ય અચળ રહેશે એને સદિશ રૂપે દર્શાવવા જઈએ તો e સદિશ બરાબર સિગ્મા અપોન એપ્સિલન અને વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવવા માટે આપણે અહીંયા કોઈ એકમ સદિશનો ઉપયોગ કરીએ કેરેટનો ઉપયોગ કરીએ તો આ n કેરેટ જે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે અને કઈ દિશા હશે n કેરેટની તો જાણીએ છીએ કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા સપાટીને લંબરૂપ હોય છે n કેરેટની દિશા વાહકના સપાટીના કોઈ પણ બિંદુએ તેને લંબ દિશાનું સૂચન કરે છે તો આ હતું વાહક વડે થયેલા અને અહીંયા આજનો લેક્ચર પૂરો થયો